નમસ્કાર. સુરતમાં આજે એક મોટી ઘટના સામે આવી છે જેના આપણે એક સનાતન ધર્મને, હિન્દુ ધર્મને જે ઠેસ જે પહોંચાવતી હોય છે એવી ઘટના આજે સામે આવી છે. અડાજણ મણિભદ્ર જે સોસાયટી છે, જે અપાર્ટમેન્ટ છે, એની સામે જ રોડ ઉપર, જાહેર રસ્તા ઉપર જે ગાય માતા છે આપણી, એનું ધડ જે છે મળી આવ્યું છે. સ્થાનિકોમાં ખૂબ જ રોષ છે. અહીં વહેલી સવારથી જે લોકો જે છે પોતાનું રોષ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસની ટીમ અહીં આવી ગઈ છે, સ્થાનિક કોર્પોરેટર પણ અહીં આવી ચૂક્યા છે. અહીં જે રહેવાસીઓ છે જે પ્રથમવાર આ જે વસ્તુ જોઈ હતી, તો કેવી રીતે, જી સર, સૌપ્રથમ તમારું નામ ને કેવી ઘટના, શરૂઆતે કેટલા વાગે આ જે ઘટના બનીને કેટલા વાગે આ જે ઘટના છે એ સામે આવી હતી? મારું નામ છે અંકિત મહેતા. અમને અડધો કલાક પહેલાં જ આ બધી ખબર પડી છે કે આ રીતે ગાય માતાનું અહીંયા મુખ બહાર પડ્યું છે. અને અમારા ગુરુ ભગવાન જે ચાહીને ગમે ત્યાં વિહાર કરતા હોય ચાહીને વિહાર કરીને અહીંયા આવ્યા છે. અને આ આખો આપણો એરિયો હિન્દુઓનો અને જૈનોનો એરિયો છે, છતાં પણ જો આ એરિયામાં જો આ વસ્તુ થતી હોય તો સાહેબ આ આપણા સરકાર માટે પણ બહુ વિચારવા જેવી બાબત છે. ખરેખર આના માટે અબ્બી કા અબ્બી એક્શન લેવું જોઈએ, નહીંતર આ વસ્તુ આપણા ઘર સુધી પહોંચી જશે, મને એટલી ખબર પડે છે. અને આ એક્શન હમણાં ને હમણાં લેવું પડે. મોટા સાહેબોને, કોર્પોરેટરને, આ બધા તમામ એરિયાના બધાને કહું છું કે આ આપણા માટે બહુ શરમ જેવી બાબત છે અને આનો એક્શન હમણાં ને હમણાં લેવી પડશે. આ મારો કહેવાનો આ છે. શું કેટલી જરૂરી છે કે આ વસ્તુ ફરી એકવાર સુરતમાં નહીં થાય અને અડાજણમાં બીજી એવી ઘટના છે જે સામે આવી છે? હું એ જ કહું છું કે આ પહેલાં અડાજણમાં બની, આ હવે પાલમાં બની. ધીમે ધીમે જો આ તમે આ વસ્તુનું તમે નિરાકરણ નહીં લાવો તો આ વસ્તુ આપણા ઘર સુધી પહોંચી જશે. હું તમને ખરેખર કહું છું, આ વસ્તુનું નિરાકરણ લાવો અને પબ્લિકને જાગૃત થવાની જરૂર છે, તો જ આ બધું અટકશે, બાકી અટકશે નહીં. હું તમને 100% કહું છું કે આ આપણે આનું નિરાકરણ લાવવું પડશે, ફરજિયાત છે. તમે શું કહેશો કે આ બધું જે રોષ છે કેટલું યોગ્ય છે, કારણ કે ગાય આપણી રાષ્ટ્રીય માતા કહેવાતી હોય છે? વિશ્વ હિન્દુ પરિષદને એક કલાક પહેલા આ વસ્તુ ખબર પડી છે, એટલે ગાંધીર જિલ્લાની ટીમ સ્થળ ઉપર અહીં આવી છે. બીજી વસ્તુ કે નર્મદેશ્વર મહાદેવ મંદિર જે ગાંધીર વિસ્તાર લાગે છે, ત્યાં પણ દારૂની બોટલો, ગૌ માંસ વસ્તુ ત્યાં મૂકવામાં આવી છે. ગાય એક માતા છે, ગાય એક દૂધ આપે છે. આ વસ્તુ અડાજણ વિસ્તારમાં, અમારા વિસ્તારમાં થઈ ગયેલી છે, આ બહુ જ ખોટું છે. આ બીજી ઘટના છે ને, હવે આનું નિકાલ લાવવું ને આ કડકાઈ પૂર્વક જે છે લેવી કેટલી જરૂરી? સરકારશ્રીને એટલું કહું છું કે ગાયની હત્યા કરવા વાળાને ફાંસી આપો, કે બીજી વાર આ વસ્તુ ના થઈ. આ જ વસ્તુ અમારા જ વિસ્તારમાં 2 વખત ઘડી છે. તો હિન્દુ ધર્મને ઠેસ પહોંચાતી આ જે ઘટના સામે આવી છે અડાજણમાં, આ બીજી વખત છે જે આ ઘટના જે છે એ ગાય માતાનું જે વસ્તુઓ જે છે સ્થાનિક જે રસ્તા ઉપર, જે જાહેર રસ્તા ઉપર જે મૂકવામાં આવી છે અને ફેંકી દેવામાં આવી છે, ખૂબ જ હિન્દુ ધર્મને ઠેસ પહોંચાય છે.